ગાંધીનગરથી મળી રહ્યા છે સમાચાર. અહીં વિધાનસભામાં પાક વીમા મુદ્દે હોબાળો થઈ ગયો. ધારાસભ્ય શૈલેષ પરમારે પાક વીમા પર સવાલ ઉઠાવ્યા. નાયબ મુખ્યપ્રધાને ગૃહમાં કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાક વીમા મુદ્દે ખેડૂતોને ગેરમાર્ગે તોરી રહી છે. પ્રીમિયમ અને વળતરની સરખામણી ન કરી શકાય. અને આજ સમગ્ર મામલોને લઈને આખરે માહોલ થોડો તંગ બન્યો હતો. આજ મામલે વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા કિંજલ. કિંજલ, આખરે આ સમગ્ર મામલે શું સવાલ ઉઠ્યો અને શું છે હોબાળો? સવારે એ રીતે બે નંબરનો જે સવાલ હતો તે લગભગ આજે એક કલાકની પ્રશ્નોત્તરીમાં બે નંબરના સવાલ ઉપર સૌથી વધારે ચર્ચા થઈ જાય છે અને કોઈ સવાલ લેવાયો નથી. વિપક્ષનો આરોપ એવો સીધો છે કે પાક વીમા માટેની જે કંપનીઓ છે, કંપનીઓને જેટલું પ્રીમિયર ચૂકવવામાં આવી રહ્યું છે, વળતર ખેડૂતોને નથી મળતું અથવા તો કેટલાક સિલેક્ટેડ ખેડૂતોને જ વળતર મળી રહ્યું છે, જેના કારણે જે નુકસાન થઈ રહ્યું છે. તો સરકાર દ્વારા એવા પગલાં લેવા જોઈએ કે જેના કારણે નફો પાક વીમા કંપનીને થાય કે ન થાય, પરંતુ ખેડૂતો પાસે પૂરતું જે વળતર છે તે પાક વીમાને લઈને જે નક્કી કરેલા ધારાધોરણો છે તે પ્રમાણે તેનું વળતર મળી શકે છે. સરકારે તમામ આરોપોને ફગાવી દીધા છે અને એવું સ્પષ્ટ જણાવ્યું છે કે ખેડૂતોને જ્યારે પણ વળતર આપવાનું હોય છે તેની જે પદ્ધતિ નક્કી કરવામાં આવી છે તે પ્રમાણે તેને વળતર આપવામાં આવે છે. ડેપ્યુટી સીએમ દ્વારા પણ તેમાં હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો. સીએમ દ્વારા પણ આ અંગે રજૂઆત અને ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ જો લેખિત આંકડાઓની કરું તો લેખિત આંકડા પણ આ વખતના સત્રમાં રજૂ કરવામાં આવ્યા છે કે જેની અંદર કરોડોની કમાણી પાક વીમા કંપનીઓને થઈ રહી છે, પરંતુ જે ખેડૂતો પાસે જે પહોંચવું જોઈએ મેકમ તે પહોંચતું નથી. જય જય. બિલકુલ, આભાર કિંજલ. તો કિંજલ જણાવી રહ્યા તે પ્રમાણે આ સમગ્ર મામલે આખરે જોઈએ તે પ્રકારે પાક વીમો અને વળતર મળતું નથી તે જ સવાલ આખરે ઉઠાવ્યો, પરંતુ આજ મામલે કોંગ્રેસ હોબાળો મચાવી રહ્યા હોવાનો ભાજપે આક્ષેપ લગાવ્યો.